પ્રારબ્ધ ને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું, હું તેજ ઉછીનું લવ નહીં, હું જાતે બળતું ફાનસ છું. આ શબ્દો એ સ્વમાનની કલમે અને નિસ્વાર્થ સેવાની શાહીથી વિકાસના પાનાઓ પર લખાયા છે. અખંડ ધીરજ અને અથાક પરિશ્રમ, નરેન્દ્ર દામોદર દાસ મોદી અને હું. મારી માટીમાં ઈસવીસન પૂર્વે 2500 વર્ષથી પણ જૂની સુવાસ છે. આ સુવાસ છે અવિરત સંઘર્ષની, શૂન્યમાંથી સર્જનની. મારા અનેક નામ અને અનેક કથા આનર્થ પ્રદેશ, મહાભારતના યુદ્ધમાં હણાયેલા વીરોનો પ્રદેશ, આનંદપુર. કલા, સંસ્કૃતિ, બાંધકામ અને વેપારમાં પ્રગતિ લાવનારો પ્રદેશ, ચમત્કારપુર. કોઢથી પીડાતા રાજાને સ્નાન માત્રથી પીડા મુક્ત કરી ચમત્કાર સર્જતો પ્રદેશ. અનેક ધર્મ, પ્રજા, વ્યવસાય અને માન બહુમાન સાચવતું ગુર્જર ધરાનું વડુ મથક હું, વડનગર. અનેક રાજાઓ અને યુદ્ધોએ મારા અસ્તિત્વનો ધ્વંસ કર્યો, પણ મેં ચજુમવાનું છોડ્યું નહીં. મોટી મહાસત્તાના સ્થાપક આદ્ય ચાણક્યએ પોતાના અંતિમ દિવસો અહીં મારી ધરતી પર પસાર કર્યા, ને પછી મને પ્રતીક્ષા હતી એક આવાજ મહામાનવની. 17 સપ્ટેમ્બર 1950ના શુભ દિને મારી પ્રતીક્ષા પૂરી થઈ. દામોદર દાસ મૂલચંદ મોદી અને હીરાબેન મોદીના 6 સંતાનોમાં એ ત્રીજું સંતાન નરેન્દ્ર દામોદર દાસ મોદી. આ શેરીઓમાં એ રમ્યા. અહીં એમની કોરી પાટી પર દુનિયાદારીના એકડા ઘૂંટાયા. એક નવા ભારતના ઉજળા સપના અહીં એમની આંખોમાં રોપાયા. ઘરની આર્થિક સંકડામણને પહોંચી વળવા વડનગર રેલવે સ્ટેશન પાસે આવેલી પિતાજીની ચાની લારીએ એમણે ચા વેચવાનું કામ કર્યું, પણ ભણતર છોડ્યું નહીં. વડનગરની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળ નરેન્દ્ર ભણવામાં સામાન્ય હતા, પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં અસામાન્ય હતા. માત્ર 8 વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા. શિસ્ત અને સંસ્કાર એમના સ્વભાવમાં કેળવાયા. શર્મિષ્ઠા તળાવની પાળે એમણે અમારા નરસિંહ મહેતાના પદો સાંભળ્યા અને નદી સરોવરનું મહત્વ સમજ્યા. અહીંના વાતાવરણમાં તાના રીરીના મેઘ મલ્હારની અખંડ ધૂન એમણે અનુભવી અને એમની કલા સંગીત પ્રત્યેની પ્રીતિ વધી. હાટકેશ્વરના મંદિરની ઝાલરમાં પૂજા કરવા સ્વયં પધારેલા દ્વારિકાધીશના પીતાંબરની ઘોઘરીઓ નરેન્દ્ર મોદીએ નાનપણથી અનુભવી. અહીંની માટીમાં યાજ્ઞવલ્ક્યના અખંડ યજ્ઞની ભસ્મની સુવાસ એમના અસ્તિત્વ સાથે જોડાઈ. સર્વધર્મ પ્રત્યેના આદર સન્માનના પાયા એમના શિશુ માનસમાં રૂપાયા. પૂર્વકાલીનથી મારી ધરતી વ્યાપાર ઉદ્યોગથી ધમધમતી એ વાત એણે પણ કાંઠે બાંધી. મારા કીર્તિ તોરણ અને વિજય સ્તંભની ભવ્યતા જોઈને એણે ભારતની કીર્તિ અને ઉન્નતિની વિજયગાથા રચવાની પ્રતિજ્ઞા કરી. ધર્મ, રાજનીતિ, કલા, વ્યાપાર, સેવા, સંપ, ઉન્નતિ અને નીતિના પાઠ એ ભણતા ગયા અને આવનારા સમયમાં આ સંસ્કાર આખા જગત સુધી પહોંચાડવાની જાણે કે એણે પ્રતિજ્ઞા લીધી. રાજનીતિમાં જ્યારે એનો પ્રવેશ થયો ત્યારે મારી છાતી પર છેલ્લા શ્વાસ છોડીને ગયેલા ચાણક્યની સ્મૃતિ જાગૃત થઈ. 26 મે 2014ના એ સુવર્ણ દિને નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ પર શપથ ગ્રહણ કર્યા. દામોદર દાસ મોદી ઈશ્વર કી શપથ લેતા હું કી. એ દિવસે મારી છાતીએ ઉગેલા કીર્તિ તોરણ અને વિજય સ્તંભ હરખાયા. હું જાણું છું કે આ માર્ગ એમના માટે સરળ નહોતો, પણ એ કઠિન માર્ગને એ જ સુપેરે પાર કરી શકે એમ હતા. એટલે જ વિધાતાએ એના પર યશ કળશ ઢોળ્યો. આજે હું એક દ્રષ્ટિ કરું તો અનુભવાય છે કે નરેન્દ્ર મોદીએ કલા, સંસ્કૃતિ, વેપાર, ધર્મ અને ઉન્નતિના પાયા આખા દેશમાં નાખ્યા છે. વડનગરથી
વારાણસી સુધીની નરેન્દ્ર મોદીની યાત્રા જોઉં છું તો પાછળના સમયમાં અનેકો વખત ધ્વંસ થયેલા મારા અસ્તિત્વની પીડા હું ભૂલી જાઉં છું. માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો. આ બધું અનન્ય છે ને કંઈક તો અગમ્ય છે. ધન્ય 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 છે પૃથ્વી મારી રમ્ય છે.